નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. પ્રાંતિજના નનનપુરમાં 71 માતાના મઢે ભવ્ય માળવો યોજાયો. ગીસ્માની હત્યાને લઈને રાજભા થયા ભાવ કયું પ્રજા નપુસક બની ગઈ છે. સુરતના સચિનમાં ઘર આંગણે રમતા 3 વર્ષના બાળકને એસએમસીની કચરાની ગાડીએ કચડ્યો. ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસે ઉતારી નિરીક્ષકોની ટીમ. અમદાવાદમાં રૂપિયા 1 લાખથી વધારે મિલકત વેરો બાકી હશે તો પ્રોપર્ટી સીલ થશે. ઘાસચારા કૌભાંડમાં વધુ એક કેસમાં લાલુ પ્રસાદ યાદવ દોષિત. ભાવનગર પોલીસના 4 જવાન જયપુર પાસે શહીદ. હરિયાણાથી પરત આવતા કાર અકસ્માત નડ્યો. ગીસ્માની હત્યા બાદ ફેમિલીએ કહ્યું કે આ લોકો મને મારવા માટે માણસો મોકલતા. પીએમ મોદીના પ્રયાસોના પરિણામે ધોળાવીરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. સીએમ સુંદરાવીલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. ધાનેરામાં ચાલી રહેલ ભૂગર્ભ ગટરનું કામ હલકી ગુણવત્તાવાળું થતું હોવાથી લોકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં પણ બળબારે તપાસ કરી હલકી ગુણવત્તાવાળું કામ ચાલુ રખાતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. દહેગામ તાલુકાના ઠાકોરના મોસમપુરા ગામે માતાજીનો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દિલ્હી જયપુર રોડ ઉપર અકસ્માત, ગુજરાતના 4 પોલીસકર્મી સહિત 5ના મોત. જામનગર ખાતે દેવાંશી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્યોને વેગ બનતું બનાવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગલતેશ્વર રોડ ઉપર આવેલ અંબરટુ સિરામિટ ઇન્ટરનેશનલ પ્રાણ લિમિટેડ કંપની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓ દ્વારા 60 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પુલવામાના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરકારી બાંધકામોના કામોમાં નબળા અને ભ્રષ્ટાચારની ફરિયાદ હંમેશા રહેતી હોય છે, ત્યારે આવી જ ફરિયાદ બસ સ્ટેશનના કામને લઈને રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ વીરપુરમાં ઉઠી છે. ભરૂચના કોવિડ સ્મશાન ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને એક સંસ્થા દ્વારા પતરાનો શેડ બનાવી આપી માનવતા મહેકાવી. ગીસ્માના મૃતદેહને છેલ્લી ક્ષણ સુધી છોડતા ન હતા મા બાપ, હજારો લોકો હિપકે ચડ્યા. યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠનો 8મો પાટો સવ્યોજાયો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસે પ્રાંતિજના ઘડી ગામેથી ચોરાયેલ ટેલરની ચોરીનો ભેદ ઉકેલી સાબરકાંઠા મહેસાણા જિલ્લામાંથી ચોરી કરેલા 7 ટેલર અને 1 ટ્રેક્ટર સાથે વિજાપુરના સંપૂર્ણના આરોપીને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડી કુલ 7,30,000 નો મુદ્દામાલ રીકવર કર્યો। તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।